गुड मॉर्निंग स्टूडेंट्स, आजे आपणे पाठ 7 चपटी वागी शुरू करीशुं। तो सौ प्रथम आपणे जोईए के एक कविता नानी, चपटी वागी चपटी वागी चपटी वागी रे, चप 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 चपटी वागी रे, हालता चालता चपटी वगाड़ू, लखता वाँचता चपटी वगाड़ू, चपटी वागी चपटी वागी चपटी वागी रे, दौड़ता कूदता चपटी वगाड़ू, खाता पीता चपटी वगाड़ू, चपटी वागी चपटी वागी चपटी वागी रे, भाई ना कान में चपटी वगाड़ू, बहन ना कान में चपटी वगाड़ू, चपटी वागी चपटी वागी चपटी वागी रे, पप्पा ना कान में चपटी वगाड़ू, मम्मी ना कान में चपटी वगाड़ू, चपटी वागी चपटी वागी चपटी वागी रे। हवे बीजी जे एक्सरसाइज छे એમાં ત્રણ શબ્દો છે, ત્રણ શબ્દોમાંથી જે શબ્દ આપણે આ કવિતામાં આવતો હોય એ શબ્દની ફરતે આપણે સર્કલ કરીશું। તો કપ, લપ અને ચપ, તો કયો શબ્દ આવે છે? તો કવિતામાં આવે છે ચપ, તો એની ફરતે સર્કલ। ચકલી, ચપટી અને પાટલી, તો ચપટી। મામા, કાકા, ભાઈ, તો શું આવે? ભાઈ। કાન, માન અને દાન, તો શું આવે? કાન। જાગી, ભાગી અને વાગી, તો વાગી। દાદા, પપ્પા અને નાના, તો કયો શબ્દ આવે? પપ્પા। મમ્મી, માસી, કાકી, કયો શબ્દ કવિતામાં છે? મમ્મી। તો આગળ જોઈશું, મૌખિક ઉત્તરો આપવાના છે, પરંતુ આ જે ઉત્તર છે, પ્રશ્ન છે, એ આપણે નોટબુકમાં લખવાના છે। તમે કોના કોના કાનમાં ચપટી વગાડશો? તો કવિતામાં શું આપેલું છે કે અમે ભાઈના, બહેનના, પપ્પાના અને મમ્મીના કાનમાં ચપટી વગાડીશું। પછી અહીંયા જે બીજા આ જે પ્રશ્નો છે એ તમારા અલગ અલગ હોઈ શકે, કે તમારા મમ્મીનું નામ શું છે, તો દરેક વિદ્યાર્થીના મમ્મીનું નામ અલગ અલગ હોય તો તમારે પોતાના મમ્મીનું નામ લખવાનું છે, તમારા પપ્પાનું નામ શું છે, તમારા ભાઈનું નામ શું છે, તમારા બહેનનું નામ શું છે। હવે તમારામાંથી મોટું કોણ છે, ભાઈ કે બહેન? બરાબર, એટલે કે તમે મોટા છો કે તમારા કોઈ ભાઈ મોટા છે કે તમારા કોઈ બહેન મોટા છે। પપ્પાના બહેનને શું કહેવાય? તો પપ્પાના બહેનને શું કહેવાય? ફોઈ કહેવાય। મમ્મીના બહેનને શું કહેવાય? મમ્મીના બહેનને માસી કહેવાય। આ તો બધું આપણને ખબર છે। પપ્પાના ભાઈને શું કહેવાય? કાકા। મમ્મીના ભાઈને શું કહેવાય? મામા। તમારા દાદાનું નામ શું છે અને તમારી દાદીનું નામ શું છે? તો એ આપણે જાતે લખવાનું છે। પછી તમારા ઘરમાં કોણ કોણ રહે છે? તો અહીંયા પપ્પા, મમ્મી, બહેન તો આપેલું જ છે, ભાઈ, દાદા અને દાદી લખો, અથવા તો બા લખો, જે તમે કહેતા હોય તે લખો। પછી અહીંયા ચિત્રો આપેલા છે અને ચિત્રો પરથી એક એક વાક્ય, ચિત્ર પ્રમાણે એક એક વાક્ય આપણે લખવાના છે, તે આપણે જાતે લખીશું। બહુ સરળ અહીંયા એક્સરસાઇઝ આપેલી છે, લ, ટ, ચ અને ખ, આ ચાર અક્ષર આપેલા છે અને તેના ઉપરથી બબ્બે શબ્દો અહીંયા આપેલા છે। તો અહીંયા આપણે સૌથી પહેલાં તો રંગ પૂરી લઈશું અક્ષરોમાં, અને લ, તો લ ઉપરથી બે શબ્દો આપેલા છે, એક છે લખોટી, બીજું છે લપસણી, ટ ઉપરથી ટપાલી અને ટમેટું, ચ ઉપરથી ચકલી અને ચકરડી, ખ ઉપરથી ખમીસ અને ખડીયો। તે જ રીતે આગળ લ, ટ, ચ અને ખ આ અહીંયા અક્ષરો આપણને ઓળખવાના છે અને ઓળખીને તેની ફરતે આપણે ગોળ કરવાનું છે। તો સૌથી પહેલાં છે તો લ, લ એટલે જ્યાં આપણે અહીંયા લ અક્ષર આપણને દેખાય ત્યાં આપણે સર્કલ કરીશું, એક આપેલું છે, બીજો લ, લ અને લ, એક, બે, ત્રણ અને ચાર થવા જોઈએ। પછી છે ટ, તો સૌથી પહેલાં ટ, ટ, ટ અને ટ, આ પૂરા થઈ ગયા। પછી આપણે લઈશું ચ, તો ચ ને, ચ અને ય અક્ષર એક જેવા લાગે છે એટલે બરાબર ધ્યાનથી આપણે કરીશું, આ ચ, આ છે ચ, પછી આ ચ અને અહીંયા આ ચ, બરાબર। છેલ્લો અક્ષર છે ખ, એક, બે, ત્રણ ને ચાર। તે પછી આપણે આ અક્ષરોને તેમનાથી બનેલા શબ્દો સાથે પહેલાં તો જોઈએ।
જોઈન કરીશું અને પછી તે જ શબ્દનું ચિત્ર એ શબ્દને ચિત્ર સાથે જોઈન કરીશું. તો પહેલાં તો આપેલું છે અહીંયા લ, તો લમાંથી આમાંથી લ જોઈએ તો લ તો લસણ, તો લથી લસણ. હવે લસણનું ચિત્ર ક્યાં છે? તો લસણનું ચિત્ર અહીંયા છે. બીજું આપણે જોઈએ ટ, તો ટ ઉપરથી શું થાય છે? ટપાલી. તો ટ શબ્દ અહીંયા અક્ષર આવી ગયો. હવે ટપાલી, તો ટપાલીનું ચિત્ર ક્યાં છે? તો આ રહ્યું. તે પ્રમાણે ચ, તો ચ ચમચી, અને ચમચીનું ચિત્ર આપેલું છે નીચે. ખ, તો ખથી ખલ, અને ખલનું ચિત્ર આપેલું છે આ રહ્યું. છેલ્લું છે પૈ, એટલે પૈડું, અને પૈડું આપેલું છે અહીંયા. બરાબર. તો આ રીતે તમારે પણ ચોપડીમાં મેચ કરી લેવાનું છે. ફરીથી આપણે આ નાની કવિતા છે એ વાંચી જવાની છે. ચકલી આવ દાણા ચણ, ચકલી મને ગમે છે, કાબર આવે કલબલ કરે, કલબલાટ મને ગમે છે, ટીના આવ લપસણી પર લપસ, લપસણીથી લપસાય, પેલી ચમચી છે, દિયા ચમચી આપ, ચમચીથી ખવાય, પેલી લાકડી છે, દેવ લાકડી લાવ, લાકડી દાવ કર, ચિરાગ લખે છે, વિરલ ગણે છે, ચિરાગ અને વિરલ ભણે છે. તો અહીંયા આપણે ચિત્ર પ્રમાણે જોઈશું કે આ નાના નાના શબ્દો અને તેનાથી બનતા આપણને બે કે ત્રણ શબ્દને ભેગા કરીને તેના વાક્યો આપેલા છે. ફરીથી આપણે લ, ટ, ચ અને ખ આ ચાર જે અક્ષરો છે એ અહીંયા આપણે લખવાના છે. તો એક હું તમને બતાવી દઉં કે એને ટ્રેસ કરવાનું છે જે આપણને ડોટ આપેલા છે. તો સૌથી પહેલાં આપણે લ, તેવી જ રીતે તમારે અહીંયા ને અહીંયા આખી બંને લાઇનમાં લખી દેવાનું છે. બીજું છે ટ, તો આ ટ. ત્રીજું છે આ ચ, બની ગયો ચ, તેને આપણે અહીંયા લખી લઈશું. અને ચોથો છેલ્લો આવે છે ખ, તો ખને આપણે આ રીતે લખી દઈશું. તમારે આ બધું અહીંયા પૂરું કરી દેવાનું. તે જ પ્રમાણે આગળ એમાં અલગ અલગ રસ્વય દીર્ઘઈ કાના માત્રા બધા લગાવેલા છે. તો જુઓ આ પ્રમાણે આપણે ઈની આપણે માત્રા લગાવીશું. તો આ મોટી, આ નાની, પછી આ એ, અને આ ઐ, એક એક માત્રા છે અને અહીંયા આ બે માત્રા છે. તો તે જ રીતે આપણે લથી અહીંયા કોપી કરવાનું છે. લનો લ, લને કાનો લગાવી દઈએ તો લા, પછી લે, લી, લી, લઈ, લઈ અને આ લઈ. બરાબર. તે રીતે આપણે ટનું પૂરું કરવાનું છે. ટ, ટા, ટે, ટી, ટી, ટઈ, ટઈ અને ટઈ. ચનું સેમ પૂરું કરી દેજો અને આ ખનું પણ. તો આ પ્રમાણે આ પેજ પૂરું કરી દેવાનું છે. આગળ આપણે વધીએ. ચિત્રો આપેલા છે અને અહીંયા કૌંસમાં શબ્દો આપેલા છે. આપણે જે ચિત્ર હોય તો અહીંયા ચિત્રો આપેલા છે. આ બટન અહીંયા છે, આ પિચકારી, સૈનિક, રાખડી, ચકલી, ટિકિટ, લપસણી, લસણ, ટેકરી, ચમચી, લાકડી અને ખીલી. ચિત્રો પ્રમાણે અહીંયા કૌંસમાં શબ્દો આપેલા છે, જોઈને લખી લીધું. તો આજે આપણે અહીંયા સુધી સ્ટોપ કરીશું. એનાથી આગળ આપણે આવતા સેશનમાં, આવતા પીરિયડમાં ભણીશું. તો આજે આપણે નોટબુક પર શું લખવાનું છે સૌથી પહેલાં તો એ જોઈ લઈએ. તો નોટબુકમાં આ સૌથી પહેલાં તો હેડિંગ આપી દેજો, એના પછી આ નાની કવિતા, પછી આ બીજા નંબરની એક્સરસાઇઝ, પ્રશ્નોના જવાબ. બરાબર. તે પછી બસ પ્રશ્નોના જવાબ અને એ જે બે એક્સરસાઇઝ આપણે કીધી તે લખી લઈશું. ઓકે. હેવ અ નાઇસ ડે. ગુડ બાય.